નમસ્કાર, સ્વાગત છે આપનું સમાચારોમાં. આપની સાથે હું છું પ્રિયંકા. રાજ્યમાં હેલ્મેટ ફરજિયાત હોવાનું રાજ્ય સરકારે કહ્યું છે. હાઈકોર્ટમાં રાજ્ય સરકારે સોગંદનામું રજૂ કર્યું છે. પાછળ બેસનાર વ્યક્તિએ પણ હેલ્મેટ પહેરવું પડશે. હેલ્મેટ મરજિયાત કર્યાનો કોઈ પરિપત્ર નથી જાહેર કરવામાં આવ્યો. મરજિયાત કરવાની કોઈ સત્તાવાર જાહેરાત નથી કરવામાં આવી તેવું રાજ્ય સરકારનું કહેવું છે. રોડ સેફટી અનુસંધાને પગલાં લીધા હતા. નવા નિયમોમાં ઇજાઓ ઘટાડવા માટે આ નિર્ણય કરાયો છે. હેલ્મેટના વૈકલ્પિક કરવાની જાહેરાત રદ કરવામાં આવી છે. 12 વર્ષના બાળક અને મહિલાઓને પણ આમાં છૂટ નથી આપવામાં આવી. સૌ કોઈ વાહન ચાલકોએ હેલ્મેટ પહેરવાનું રહેશે. ન માત્ર વાહન ચાલકો પરંતુ પાછળ બેસનાર વ્યક્તિએ પણ હેલ્મેટ પહેરવું પડશે. સંવાદદાતા ફરીદ ખાન જોડાઈ ગયા છે વડોદરાથી. ફરીદ, આપને પૂછવા માંગીશું, સરકાર જે રીતે એક બાદ એક યુટર્ન લઈ રહી છે હેલ્મેટને લઈને, હવે તો સોગંદનામું પણ રજૂ કરી દેવામાં આવ્યું છે. વાહન ચાલકે તો પહેરવાનું જ છે, પણ પાછળ બેઠેલ વ્યક્તિએ પણ પહેરવાનું છે હેલ્મેટ. શું કહી રહ્યા છે વાહન ચાલકો? ચોક્કસ પ્રિયંકા, સરકારે જે રીતે કોર્ટમાં સોગંદનામું રજૂ કર્યું છે, બહુ સ્પષ્ટ તેમાં જણાવવામાં આવ્યું છે કે જે ડ્રાઈવ કરે છે ટુ વ્હીલર ચાલક એ તો નહીં, પાછળ બેસનારને પણ હેલ્મેટ પહેરવું પડશે, પરંતુ 12 વર્ષથી વધુ ઉંમરના બાળકને પણ હેલ્મેટ ફરજિયાત થઈ ગયું છે. અમે લોકો અત્યારે વડોદરાના જે મુખ્ય જે 4 રસ્તા જે છે સિગ્નલ પોઈન્ટ્સ ત્યાં આગળ ઉપસ્થિત છે. આપણે અહીંયા જે વાહન ચાલકો જે છે તેની પ્રતિક્રિયા આપણે જાણીશું કે કઈ રીતે તેઓ આ પ્રતિક્રિયા જે સરકારની જે સોગંદનામું છે તેને લઈ રહ્યા છે. કારણ કે વડોદરામાં જે હેલ્મેટની વાત કરીએ પ્રિયંકા, તો હેલ્મેટ માટે કોઈ ગંભીર નથી. એક ટુ વ્હીલર ચાલક છે, આપણે તેની સાથે વાત કરીશું. હેલ્મેટનો જે નિયમ જે છે એ રિલેક્સ હતો અત્યાર સુધી, હવે સરકારે ફરી એક સોગંદનામું આપ્યું છે કે તમે પોતે ચલવો છો, પાછળ બેસતાને પણ હેલ્મેટ પહેરવું, ને બાળક હોય તો એને પણ. શું તમારું શું રિએક્શન? હેલ્મેટનો નિયમ તો નીકળી ગયો ને હમણાં, તો ખાલી તમે હાઈવે પર જાઓ તો જ હેલ્મેટ પહેરવાનું. ના ના, સરકારનો નિયમ, સરકારે કોઈ દિવસ આ નિયમ કાઢ્યો નથી એવું સરકારનું કહેવું છે. હમણાં કાઢ્યો છે પ્રિયંકા. અહીંયા જે વાહન ચાલકો છે એ લોકો બિલકુલ બિંદાસપણે એવું કહે છે કે તેમને આ નિયમ જ ગુજરાતમાં છે નહીં. એટલે કે મોટા ભાગના વાહન ચાલકો આજે પણ વડોદરામાં હેલ્મેટ વિનાના છે. બહુ જૂજ લોકો જે છે હેલ્મેટ પહેરે છે. અને જે રીતે ફરીથી આપણે બીજા સિગ્નલ ઉપર વાહન ચાલકોની પ્રતિક્રિયા લેવાનો આપણે પ્રયાસ કરીએ, કારણ કે મોટાભાગના ટુ વ્હીલર ચાલકોને એવી જ ખબર છે કે ગુજરાતમાં હેલ્મેટ જે છે એ મરજિયાત છે. ગુજરાતમાં હેલ્મેટ ફરજિયાત છે, સરકારે સોગંદનામું રજૂ કર્યું છે. તમે પોતે પાછળ બેઠા તેમને, અને જો બાળક હોય તો પણ, શું કહેશો? જો એમાં વસ્તુ એવું છે કે સિટીમાં તો હેલ્મેટ વગર ચાલે, હાઈવે પર હેલ્મેટ ફરજિયાત હોય. મોટર વ્હીકલ એક્ટના નિયમ પ્રમાણે શહેરી વિસ્તારમાં પણ ન ચાલે. ટ્રાફિક એટલું બધું હોય છે ને કે ગાડીને 20-30 સ્પીડ ઉપર જતી જ નહીં. સર, પોતે જ વાહન ચાલકો નિયમ બતાવી રહ્યા છે કે શહેરી વિસ્તારમાં ચાલવું જોઈએ. શહેરી વિસ્તારમાં જે ટુ વ્હીલર ચાલક જે છે તેમની જે વ્હીકલની જે સ્પીડ જે છે એ પ્રિયંકા 30 કિલોમીટરની ઝડપે હોય છે. ત્યારે અહીંયા મોટા ભાગના જે વડોદરાવાસીઓ જે ટુ વ્હીલર ચાલકો છે એ લોકો જે મરજિયાતની જે આખી જે વાત હતી સરકાર દ્વારા, જે મુખ્યમંત્રી દ્વારા જે ટ્વીટ કરવામાં આવ્યું હતું કે હેલ્મેટ હવે મરજિયાત છે, તેની અસર પ્રિયંકા વડોદરામાં જોવા મળી રહી છે. સોગંદનામું જે સરકારે રજૂ કર્યું છે એ મોટા ભાગના વ્હીકલ ચાલકોને ખબર નથી, અને તેઓ હેલ્મેટ વિના હજી પણ ટુ વ્હીલર જે છે તે હંકારી રહ્યા છે. બિલકુલ ફરીદ, આભાર આપનો અમારી સાથે જોડાવા માટે અને આ સમગ્ર મામલે માહિતી માટે. સરકારે એક બાદ એક જે નિર્ણય બદલ્યા છે તેના કારણે વાહન ચાલકો પણ મૂંઝવણમાં મુકાઈ ગયા છે. હજુ સુધી ઘણા વાહન ચાલકો એ જ ઇમ્પ્રેશનમાં છે કે હેલ્મેટને ફરજિયાત કરવામાં આવ્યા બાદ તેને રદ કરવામાં આવ્યું, મરજિયાત કરી દેવામાં આવ્યું છે. શહેરી વિસ્તારમાં હેલ્મેટ ન હોય તો ચાલે એ જ છાપ વાહન ચાલકોના મનમાં પણ છે. સંવાદદાતા દીપિકા પણ જોડાઈ ગયા છે અમારી સાથે. દીપિકા, સરકારના અવારનવારના જે યુટર્ન છે તે વાહન ચાલકોને પણ કન્ફ્યુઝ કરી રહ્યા છે. અમદાવાદમાં શું કહી રહ્યા છે વાહન ચાલકો સરકારના નવા નિર્ણયને લઈને? ચોક્કસથી, અને તેમાં યંગસ્ટર છે જે રોજે રોજ પોતાની કોલેજ તરફ જતા આવતા હોય છે, અને ત્યારે હેલ્મેટ છે તે માથાનો દુખાવો બની ગઈ છે. કારણ કે એક તરફ સરકાર કહે છે કે મરજિયાત છે, પછી બાદમાં કહે છે કે ફરજિયાત છે. તમામ યંગસ્ટર્સ મારી સાથે છે, તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું. શું નામ છે આપનું, અને આપ કયા વિસ્તારમાં રહો છો? આ નિર્મા યુનિવર્સિટી પહોંચવા માટે તમારે ક્યાંથી આવવું પડે છે? માય નેમ ઇઝ સોનલ એન્ડ આઈ યુઝ ટુ કમ ટુ કોલેજ બાય
પબ્લિક ટ્રાન્સપોર્ટ આર ધ નિર્મા ફેસિલિટી સર્વિસ દેટ બસ. સો યા આઈ નેવર ટ્રાવેલ બાય ટુ વ્હીલર્સ ઇન ધ હોલ ફોર યર ઓફ જર્ની. તો યા બટ તમે શું વિચારો છો આ ટુ વ્હીલરના જે પ્રકારે હેલ્મેટને લઈને જે ચર્ચાઓ છે, તમારા ફ્રેન્ડ્સ પણ હશે, તો શું વિચારો છો આપ? યા અકોર્ડિંગ ટુ મી હેલ્મેટ કા જો અભી જો નયા લો આયા હૈ કે તુમ્હે નહીં લગાના હૈ તો યા યુ કાન્ટ, બટ અકોર્ડિંગ ટુ મી યે હોના ચાહિયે કે હેલ્મેટ, મતલબ ફિર સે સરકાર ને બોલા હૈ કે આપ હેલ્મેટ પહેન પાઓગે, મતલબ પહેલે બોલા કે નહીં પહેન પાઓગે, ફિર બોલ રહે પહેન પાઓગે, આપ કન્ફ્યુઝ હો થોડે સે? નો, ઇટ્સ લાઈક યા બીકોઝ વોટ દે વોન્ટ, હમે નહીં સમજ આ રહા હૈ કે વો ચાહતે કે હમ પહેને કે નહીં પહેને, ઓર નહીં પહેને તો ક્યો નહીં પહેને, ઓર અગર પહેનના હૈ તો. Yeah, actually, it's a very confusion point. Yeah, તમે શું કહેશો? ક્યાં વિસ્તારમાંથી આવો છો? હું બાપુનગર. બાપુનગરથી આવો છો, કેવી રીતે આવો છો? એક્ટિવામાં. એક્ટિવામાં. અચ્છા, તમે હેલ્મેટ પહેરીને આવો છો રોજ રોજ? અચ્છા, આજે કાયદો આવ્યો ને, હવે એમ કહે છે કે તમારી પાછળ કોઈ બેઠું હશે, સરકાર એવું કહે છે કે પાછળ કોઈ બેઠું હશે એને પણ હેલ્મેટ પહેરવું પડશે, આપ કેટલું યોગ્ય ઠેરાવશો? હું એકચ્યુઅલી યોગ્ય ઠેરાઈશ, કેમ કે છે તો આપણી સેફટી માટે જે હેલ્મેટ પહેરવું હોય તો, એટલે એના માટે એ ગવર્મેન્ટ તો રૂલ્સ બનાવે છે પણ આપણે પર્સનલી બી આપણી રીતે જોવું જોઈએ કે આપણી પર્સનલ સેફટી માટે જ છે એમ. પણ સરકારનો યુટર્ન નથી લાગી રહ્યો? બે ત્રણ વાર આ રીતે ચેન્જ કરવો, માઇન્ડસેટ ચેન્જ કરવો, તમારું માઇન્ડસેટ ચેન્જ થયું? એક્ચ્યુઅલી હું તો પહેલેથી જ હેલ્મેટ પહેર્યું છું. મને એમ કહો કે જ્યારે સરકારે મરજિયાત કરી તો ત્યારે તમે હેલ્મેટ પહેરવાનું છોડી દીધું હતું? ના મેમ, હું પહેલેથી હેલ્મેટ તો કેરી કરું છું મારી સાથે, પહેલેથી કરતા હતા. યસ યસ. એટલે તમે સાચું બોલો છો સ્ક્રીન પર? અરે સાચું જ બોલું છું. એક્ચ્યુઅલી શું આપશો આ સરકારે જ્યારે યુટર્ન કર્યો છે કે ભાઈ હવે હેલ્મેટ ફરજિયાત જ છે ત્યારે? ના ના, ફરજિયાત હોવું જ જોઈએ, હું તો પર્સનલી એવું માનું છું. અને નોટ ઓનલી ડ્રાઈવર, પાછળ બી જે બેસે છે એમને બી સેફટી માટે જરૂરી જ છે. બટ ઇટ ઇઝ અ પર્સનલ ચોઈસ. અગર કોઈને જો ઇરિટેશન લાગતું હોય તો એ નથી બી પહેરતા હોતા, પણ મારો પર્સનલ ઓપિનિયન છે કે તમારી પર્સનલ સેફટી માટે પહેરવું જોઈએ. એક્ચ્યુઅલી યંગસ્ટર્સ છે કે જે પ્રકારે પોતાના વ્યૂઝ આપી રહ્યા છે, મિક્સ અભિપ્રાય કહી શકાય, પરંતુ જે પ્રકારે હેલ્મેટનો યુટર્ન સરકારે કર્યો છે અને તેને કારણે ઘણા બધા યંગસ્ટર્સ છે, ખાસ કરીને મહિલાઓ છે કે જેઓ રોજે રોજ જતા હોય છે, તેને કારણે સૌથી વધારે તેઓ મહિલાઓ પરેશાન થતી જોવા મળતી હોય છે. જી બિલકુલ દીપિકા, આપ જોડાયેલા રહેશો અમારી સાથે. હેલ્મેટના મુદ્દાને લઈને આ પહેલા મુખ્યમંત્રી વિજય રૂપાણી અને વાહન વ્યવહાર મંત્રી આરસી ફળદુએ શું કહ્યું હતું તે આપને સંભળાવીએ. આમાં એમને જે કાઉન્સિલનો એક પત્ર સીએસ તરફ ગયો છે, આપણે કોઈ કાયદો કાઢી નાખતા નથી, સ્થગિત કર્યો છે, અને એ સંદર્ભમાં સીએસ એમનો જવાબ ભવિષ્યમાં આપશે. લોકોને અવેર કરવા પડશે, એટલે આવનારા દિવસોમાં રાજ્યવાસીઓને મારી નમ્ર વિનંતી છે કે આપ માનસિકતા બનાવો. ઘણા બધા લોકોએ હેલ્મેટ ખરીદી પણ લીધા છે, તો ઘરે શા માટે રાખી? રાજ્યની સરકારે આવતા દિવસોમાં ચોક્કસપણે આ દિશામાં જવું પડશે, રાજ્યના પ્રજાજનોએ પણ જવું પડશે. કે માર્ગ અકસ્માતમાં હેડ ઇન્જરીના કારણે ખૂબ જ માનવ મૃત્યુ થાય છે, આપણા ખૂબ આશાસ્પદ લોકો માર્ગ અકસ્માતમાં હેડ ઇન્જરીના કારણે આપણે ગુમાવી રહ્યા છીએ, એ દુર્ભાગ્યપૂર્ણ છે અને અવેરનેસ આવવી જ જરૂરી છે. રાજ્યના યુવા વર્ગને પણ મારી નમ્ર વિનંતી છે કે આપણે માર્ગ અકસ્માતમાં હેડ ઇન્જરી થવાના કારણે મૃત્યુ પામીને આપણે તો જતા રહી છીએ, પરંતુ આપણું પરિવાર છે એ બરબાદ થઈ જતું હોય છે. રાજ્યની સરકાર કે ભારત સરકાર હોય કે નામદાર સુપ્રીમ કોર્ટ હોય, આ બધાનું એક જ મત બને છે કે આ દેશની અંદર માર્ગ અકસ્માતમાં હેડ ઇન્જરીના કારણે જે માનવ મૃત્યુ થઈ રહ્યા છે એ માનવ મૃત્યુ ઘટાડવાશે તો આકરા પગલાઓ લેવા પડશે. તો દીપિકા, જે રીતે આરસી ફળદુએ કહ્યું હતું, વચ્ચે તેમણે જ્યારે આ કાયદો રદ કર્યો હતો ત્યારબાદ તેઓ અકસ્માતોનો હવાલો આપી રહ્યા છે. હવે મહિલાઓ અને બાળકોને પણ બાકાત નહીં રાખવામાં આવે. 12 વર્ષ સુધીના જે બાળકો હશે તેમણે પણ હેલ્મેટ ફરજિયાત પહેરવું પડશે, મહિલાઓએ પણ પહેરવું પડશે. એક
બિલકુલ પ્રિયંકા, કારણ કે 12 વર્ષનું બાળક જો હેલ્મેટ પહેરતું જોવા મળે તો સૌથી પહેલા તો એટલું નાનું હેલ્મેટ શું અમદાવાદમાં મળશે, શું ગુજરાતમાં મળશે, સૌથી મોટો સવાલ. જેનું સૌથી મોટું માથું હોય છે, જેની સાઈઝ પણ નથી મળતી, એવા સમયમાં 12 વર્ષના બાળકને પણ હજુ હેલ્મેટ પહેરવું પડે તો આ સરકારનો જે નિર્ણય છે તેની પાછળ કેટલા બધા તર્ક વિતર્ક જોડાયેલા હોય છે. ઘણા બધા યંગસ્ટર્સ મારી સાથે છે, તેમની સાથે વાત કરીશું. તમે શું માનો છો, સરકારે આ નિર્ણય લીધો છે કે 12 વર્ષનું બાળકે પણ હવે હેલ્મેટ પહેરવું પડશે, પાછળ બેઠા હોય તો પણ હેલ્મેટ પહેરવું પડશે, આ આખી વાત તમને કેવી લાગે છે? અગર આગળ બેસેલા છે અને હેલ્મેટ પહેરવું છે તો એ તો ઠીક છે, એ નોર્મલ વસ્તુ છે કે તમે સેફટી માટે, તમારા સેફટી માટે તમે હેલ્મેટ પહેરો છો. બટ પાછળવાળાને પર્ટિક્યુલરલી સિટીઝમાં, અંદર સિટીઝના અંદર એટલું કોઈ ડેન્જર નથી કે તમે હેલ્મેટ પહેરો, એટલે એ એટલી નેસેસરી નથી. અને ઓલ્સો કે આ પહેલાં આવ્યું હતું કે હેલ્મેટ પહેરવાનું જરૂરી નથી, ફરી આવ્યું કે હેલ્મેટ પહેરવું પડશે, તો આવું લાગે છે. મતલબ ગવર્મેન્ટ પોતે કન્ફ્યુઝ છે એક રીતે કે શું કરવા માંગે છે, કે પીપલને કેવી રીતે એ લોકો સેફટી પ્રોવાઈડ કરી શકે, કેવી રીતે નહીં કરી શકે, એમને એમની પોલિસીસ પર્ટિક્યુલર રીતે ખબર નથી. જી ડેફિનેટલી. તમે કયા વિસ્તારથી આવો છો અહીંયા નિર્મા યુનિવર્સિટી આવવું હોય તો? હું અહીંયા પર્ટિક્યુલરલી ગોધરેજમાં જ રહું છું, એટલું દૂર બી નથી. એમાં હું નથી માનતો કે ગોધરેજથી અહીંયા આવવા માટે કે હેલ્મેટ પહેરવાનું એટલું કંઈ નેસેસિટી છે, કેમ કે હાઈવે પર બી તમારે સર્વિસ રોડ હોય છે તો હું સર્વિસ રોડ પર ડ્રાઈવ કરીને જ આવું છું, એટલે એ વાંધો નથી પડતો. અચ્છા, ટ્રુથ એન્ડ ડાયરેક્ટ કે તમે જે રીતે મરજિયાત બન્યું ત્યારે હેલ્મેટ પહેરવાનું છોડી દીધું હતું? હા, મેં છોડી દીધું. અચ્છા, તમે છોડી દીધું કે કેમ? ના, મેં છોડી દીધું તો. છોડી દીધું. હા. અચ્છા, ક્યાંથી આવો છો આપ? હું થલતેજ બાજુ છું. થલતેજ બાજુ થી. હવે તો સરકારે કીધું છે તમારે પણ પહેરવાનું છે, તમારી પાછળ કોઈ તમારા ફ્રેન્ડને બેસાડશો તો ત્યારે પણ હેલ્મેટ પહેરવું પડશે. પણ એટલે એટલું પર્ટિક્યુલરલી નેસેસિટી નથી કે પાછળ વાળા પણ આપણે અટકાવવા માંગીશું. મનીષ દોશી આપણી સાથે જોડાઈ ગયા છે, તેમની સૌથી પહેલા તો પ્રતિક્રિયા લઈ લઈએ. મનીષભાઈ, આપને પૂછવા માંગીશું, સરકાર જે રીતે એક બાદ એક પોતાના વલણો બદલી રહી છે, મહિલાઓ અને બાળકોને પણ છૂટ નથી આપવામાં આવી, હવે અકસ્માતનો હવાલો આપવામાં આવે છે, આપની શું પ્રતિક્રિયા છે? રૂપાણી સરકારે નિર્ણાયક સરકારને બદલે અનિર્ણાયક સરકાર બની રહી છે, યુટર્ન સરકાર છે. પેલા મોતનો ડર દેખાયો અને લાખો રૂપિયા કરોડો રૂપિયા દંડ વસૂલ્યો, હવે મતના ડરથી પાછો હેલ્મેટ કાયદો પરત ખેંચ્યો અને હવે હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટની લફડાટથી ફરી હેલ્મેટ લાગુ કરવા જઈ રહ્યા છે. ત્યારે રૂપાણી સરકારની વહીવટી તંત્ર ઉપરથી કાબુ ગુમાવી રહ્યા છે. આ પોલિસી પેરાલિસિસ છે અને એના કારણે આ સરકારમાં કાયદાના નામે લોકો હેરાન થઈ રહ્યા છે. હું પ્રમાણિકપણે ન્યૂઝ 18 ના માધ્યમથી માનું છું, અકસ્માતમાં ઘટાડો થાય, સલામત રોડ બને અને લોકોની જિંદગી, માનવ જિંદગી કિંમતી છે. પણ હેલ્મેટના કાયદામાં સરકાર અનિર્ણાયક પુરવાર થઈ છે અને સરકાર લોકો સાથે છેતરપિંડી કરે છે અને એના કારણે આજે કાયદાના નામે મજાક બની ગયું છે. પણ જે આ કાયદો ફરી એકવાર લાવવામાં આવ્યો છે, આપ શું માનો છો, યોગ્ય છે કે અયોગ્ય છે? નહીં, કાયદો કાયદાનું કામ કરે. પહેલેથી જ કહું છું કે કાયદો બદલવાની સત્તા તેમની આગળ છે જ નહીં, તો પોતે કઈ રીતે જાહેરાત કરી હતી? હાઈકોર્ટની અંદર ખોટું સોગંદનામું કરે છે. એટલે રૂપાણી સરકાર પ્રજા સાથે છેતરપિંડી કરે છે. પેલા મોતનો ડર દેખાડી લાખો રૂપિયા દંડ વસૂલ કર્યો, પ્રજાને પરેશાની આપી અને પછી મતના ડરથી કાયદો પરત ખેંચ્યો. કાયદો પરત ખેંચવાનો પણ એમની નથી અને કાયદો લાગુ કરવામાં નાકામી છે. પ્રજાને રોડની સલામતી આપવામાં નિષ્ફળ છે. રોડ કોન્ટ્રાક્ટર અને ભારતીય જનતા પાર્ટીની ભાગ ભટાઈ છે અને એના કારણે રસ્તામાં ખાડા નહીં, ખાડામાં આખા રસ્તા છે અને લોકોના અકસ્માતમાં મોત થઈ રહ્યા છે. ત્યારે હું પ્રમાણિકપણે ન્યૂઝ 18 ના માધ્યમથી કહું, સલામત રસ્તા બને એ આવકારદાયક બાબત છે. બિલકુલ મનીષભાઈ, આભાર આપનો અમારી સાથે જોડાવા માટે અને આપની આ પ્રતિક્રિયા માટે. મનીષ દોશી જણાવી રહ્યા છે કે કાયદાના નામે સરકાર લોકોની સાથે મજાક કરી રહી છે. રૂપાણી સરકાર અનિર્ણાયક સરકાર છે, કાયદાના નામે લોકોની સાથે મજાક કરવામાં આવી રહી છે, છેતરપિંડી કરવામાં આવી. પહેલા મોતના નામે લોકોને આ કાયદાનું પાલન કરાવડાવ્યું, ત્યારબાદ મત જતા રહેવાના બીકથી આ કાયદાને હટાવવામાં આવ્યો અને ફરી પાછો આ કાયદાને લાગુ કરવામાં આવી રહ્યો છે. ત્યારે સરકાર દ્વારા જે રીતે અનિર્ણયાત્મક વલણ અપનાવવામાં આવી રહ્યું છે તેનાથી શહેરીજનો પણ પરેશાન થઈ ઉઠ્યા છે. સાથે જ મનીષ દોશીએ એમ પણ જણાવ્યું કે જો અકસ્માતોને ટાળવા છે તો સૌથી પહેલા રોડ રસ્તાની સુવિધા ઊભી કરવામાં આવે, ત્યારબાદ આ પ્રકારના કાયદાઓને લાગુ કરવાની વાત કરવામાં આવે.
16 ગુજરાત સરકારનું એક નોટિફિકેશન છે જે પાછળ બેસનાર લેડીઝો અને 12 વર્ષ સુધીના જે છોકરાઓને એની અંદરથી મરજિયાત કરવામાં આવેલા હતા એને નોટિફિકેશન દ્વારા એને રિઇન્સ્ટેટ કરવામાં આવેલો હતો, એટલે એ લોકોને પણ છૂટીમાંથી બહાર કાઢવામાં આવેલું હતું. એ જે પરિપત્ર છે આજે એને રિજ્યુ કરવામાં આવેલું છે. સાથે સાથે સુપ્રીમ કોર્ટને જે સેફ્ટી રોડ સેફ્ટી કમિટીને આપવામાં આવેલા જે જવાબ છે એ જવાબની અંદર પણ એમને ઉલ્લેખ કરેલું છે ગુજરાતની અંદર મરજિયાત નથી ફરજિયાત છે, એ જવાબ પણ આજે એમને રિજ્યુ કરવામાં આવેલું છે. તો યુટર્ન અંગે કોંગ્રેસ પણ પ્રતિક્રિયા આપી રહ્યું છે. રૂપાણી સરકાર અનિર્ણાયક સરકાર હોવાની વાત જણાવી રહ્યા છે. તમામ લોકો સરકારના નિર્ણયને લઈને મૂંઝવાઈ રહ્યા છે, કારણ કે પહેલા તો કાયદો લાગુ કરવામાં આવે છે, પછી રદ કરાય છે, ફરી એકવાર કાયદાને ફરજિયાત કરવામાં આવે છે. સંજય જોશી આપણી સાથે જોડાઈ ગયા છે, તેમને પૂછીશું કે હાઈકોર્ટમાં આજે શું થયું. સંજય જણાવશો કે આજે જ્યારે સરકારે સોગંદનામું રજૂ કર્યું છે કેવી દલીલો મૂકવામાં આવી હતી, શું થયું હાઈકોર્ટમાં આજે? પ્રિયંકા, હેલ્મેટ ફરજિયાત કે મરજિયાત તે દુવિધાનો અંત આવ્યો છે. હાઈકોર્ટે ક્લિયર કરી દીધું છે કે હવે નાગરિકોએ હેલ્મેટ પહેરવું પડશે. રાજ્ય સરકારે આજે સોગંદનામું કર્યું અને કહ્યું કે રાજ્ય સરકાર હેલ્મેટ પહેરવાનો મરજિયાત કરતો કોઈ પરિપત્ર જાહેર કર્યો નથી. સરકાર દ્વારા હેલ્મેટ મરજિયાત કરવાની કોઈ સત્તાવાર જાહેરાત પણ કરવામાં આવી નથી. ગુજરાત સરકારે રોડ સેફ્ટીના અનુસંધાને લઈને તમામ પગલાં લીધા છે. ઉપરાંત ટ્રાફિકના નવા નિયમો બાદ અકસ્માતમાં ગંભીર ઇજામાં સંખ્યામાં ઘટાડો પણ થયો હોવાનો દાવો કર્યો છે. એટલે હેલ્મેટ ફરજિયાત છે, તેમાં સરકારે હેલ્મેટ પહેરવાની જે વેકન્સી કરવાની જે સરકારની જાહેરાત હતી તે પણ હાઈકોર્ટે આજે રદ કરી છે. એટલે કે એક વાત ક્લિયર છે કે હવે નાગરિકોએ હેલ્મેટ પહેરવું, જે મોટર વ્હીકલ એક્ટ જે કાયદો છે તેની અંતર્ગત હેલ્મેટ પહેરવાની જોગવાઈ છે અને તે હજુ પણ યથાવત છે. સરકારે હાઈકોર્ટે તેની ઉપર મોહર મારતા કહ્યું છે કે હવે આ જે કાયદો છે તેનો કડક પાલન કરવું પડશે, એટલે કે શહેરીજનોએ હેલ્મેટ પહેરવું પડશે. બિલકુલ સંજય, આમાં મહિલાઓ અને બાળકોને પણ બાકાત નથી રાખવામાં આવ્યા, તેને લઈને શું દલીલ કરવામાં આવી? ચોક્કસ, જે બાઇક ઉપર જે ટુ પર્સન હોય છે એટલે કે બંને હેલ્મેટ પહેરવું ફરજિયાત બનશે. એટલે કે તેની અંદર કોઈ દાંચોડ કોઈ છૂટછાટ આપવામાં આવી નથી અને ફરજિયાત રીતે હેલ્મેટ કાયદો છે તેનું પાલન કરવાનું રહેશે. બિલકુલ સંજય, હવે સરકાર ઘેરાઈ ગઈ છે કારણ કે વિપક્ષ પૂરેપૂરા મોડમાં છે સરકારને ઘેરવા માટે. મનીષ દોશીએ તો સરકારને અનિર્ણયાત્મક સરકાર પણ કહી દીધી. ચોક્કસ, એવું કહેવામાં આવ્યું હતું કે સંવેદનશીલ સરકાર છે અને સંવેદનશીલ સરકાર જે છે નાગરિકોના હિતમાં આ નિર્ણય કર્યો છે. તેની જાહેરાત પણ થઈ હતી કે હેલ્મેટ હવે પહેરવું મરજિયાત છે, ફરજિયાત નથી. પરંતુ ત્યારબાદ જે છે સુરતના એક અરજદારે અહીં જે જાહેર હિતમાં અરજી કરી હતી તેની ઉપર સુનાવણી થઈ હતી, ધારદાર રજૂઆતો કરવામાં આવી હતી જેની અંતર્ગત સરકાર જે છે આટામાં આવી હતી અને તેને તે વાતનો સ્વીકાર કરવો પડ્યો હતો કે હેલ્મેટ જે છે તે ફરજિયાત છે. સરકાર દ્વારા કોઈ એવી સત્તાવાર જાહેરાત થઈ નથી. જોકે તેવી જે વૈકલ્પિક જાહેરાત થઈ હતી તેને હાઈકોર્ટે આજે રદ કરી છે અને હેલ્મેટ જે છે હવે તમામે ફરજિયાત પહેરવું પડશે, હાઈકોર્ટે સ્પષ્ટ ચુકાદો આપ્યો. બિલકુલ સંજય, આભાર આપનો સમગ્ર માહિતી માટે. વેલકમ બેક. રાજ્યમાં હેલ્મેટને ફરી એકવાર ફરજિયાત કરી દેવામાં આવ્યું છે. હાઈકોર્ટમાં રાજ્ય સરકારે સોગંદનામું રજૂ કર્યું, પાછળ બેસનાર વ્યક્તિએ પણ હેલ્મેટ ફરજિયાત પહેરવું પડશે. આ સાથે સરકારે એમ પણ જણાવ્યું પોતાના પક્ષમાં કે મરજિયાતનો કોઈ જ પરિપત્ર નથી કરવામાં આવ્યો, હેલ્મેટ મરજિયાત કર્યાની કોઈ સત્તાવાર જાહેરાત પણ નથી કરવામાં આવી. રોડ સેફ્ટીના અનુસંધાનમાં પગલાં લેવામાં આવ્યા હતા, નવા નિયમોમાં ઇજાઓ ઘટાડવા માટે આ નિર્ણય કરાયો છે. હેલ્મેટના વૈકલ્પિક કરવાની જાહેરાત રદ કરી દેવામાં આવી છે. 12 વર્ષના બાળક અને મહિલાઓને પણ આમાં છૂટ નથી આપવામાં આવી. 16 ગુજરાત સરકારનું એક નોટિફિકેશન છે જે પાછળ બેસનાર લેડીઝો અને 12 વર્ષ સુધીના જે છોકરાઓને એની અંદરથી મરજિયાત કરવામાં આવેલા હતા એને નોટિફિકેશન દ્વારા એને રિઇન્સ્ટેટ કરવામાં આવેલો હતો, એટલે એ લોકોને પણ છૂટીમાંથી બહાર કાઢવામાં આવેલું હતું. એ જે પરિપત્ર છે આજે એને રજૂ કરવામાં આવેલું છે. સાથે સાથે સુપ્રીમ કોર્ટને જે સેફ્ટી રોડ સેફ્ટી કમિટીને આપવામાં આવેલા જે જવાબ છે એ જવાબની અંદર પણ એમને ઉલ્લેખ કરેલું છે ગુજરાતની અંદર મરજિયાત નથી ફરજિયાત છે, એ જવાબ પણ આજે એમને રજૂ કરવા. તો સરકાર જે રીતે એક બાદ એક પોતાના નિર્ણયો ફેરવી રહી છે તેના કારણે વાહન ચાલકો મૂંઝવણમાં મુકાઈ ગયા છે. હજુ પણ ઘણી જગ્યાએ એવા વાહન ચાલકો છે કે જેઓ એ જ છાપ પોતાના મગજમાં લઈને ફરી રહ્યા છે કે હેલ્મેટ શહેરી વિસ્તારમાં મરજિયાત કરી દેવામાં આવ્યું છે, માત્ર હાઈવે પર જ હેલ્મેટની જરૂરિયાત હોવાનું લોકો માની રહ્યા છે. લોકો હજુ સુધી અજાણ છે કે સરકાર દ્વારા સોગંદનામું રજૂ કરવામાં આવ્યું છે, હેલ્મેટને ફરી એકવાર ફરજિયાત કરી દેવામાં આવ્યું છે. સરકાર હવે એવું કહી રહી છે કે મરજિયાત કરવાની કોઈ સત્તાવાર જાહેરાત નથી કરવામાં આવી, મરજિયાત કરવાને લઈને
કોઈ જ સત્તાવાર જાહેરાત ન કરી હોવાનું સરકાર પોતાના પક્ષમાં જણાવી રહી છે. પરંતુ આપને જણાવી દઈએ કે આરસી ફળદુએ થોડા સમય પહેલા જ પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે લોકોની માંગોને ધ્યાનમાં રાખીને તેઓ હેલ્મેટને શહેરી વિસ્તારમાં મરજિયાત કરી રહ્યા છે. તો આપને સંભળાવીએ કે હેલ્મેટ મુદ્દે આ પહેલા મુખ્યમંત્રી વિજય રૂપાણી અને વાહન વ્યવહાર મંત્રી આરસી ફળદુએ શું કહ્યું હતું. આમાં એમને જે કાઉન્સિલનો એક પત્ર સીએસ તરફ ગયો છે, આપણે કોઈ કાયદો કાઢી નાખતા નથી, સ્થગિત કર્યો છે અને એ સંદર્ભમાં સીએસએમનો જવાબ ભવિષ્યમાં આપશે. લોકોને અવેર કરવા પડશે, એટલે આવનારા દિવસોમાં રાજ્યવાસીઓને મારી નમ્ર વિનંતી છે કે આપ માનસિકતા બનાવો. ઘણા બધા લોકોએ હેલ્મેટ ખરીદી પણ લીધા છે, તો ઘરે શા માટે રાખી? રાજ્યની સરકારે આવતા દિવસોમાં ચોક્કસપણે આ દિશામાં જવું પડશે. રાજ્યના પ્રજાજનોએ પણ જવું પડશે કે માર્ગ અકસ્માતમાં હેડ ઇન્જરીના કારણે ખૂબ જ માનવ મૃત્યુ થાય છે. આપણા ખૂબ આશાસ્પદ લોકો માર્ગ અકસ્માતમાં હેડ ઇન્જરીના કારણે આપણે ગુમાવી રહ્યા છીએ, એ દુર્ભાગ્યપૂર્ણ છે અને અવેરનેસ આવવી જ જરૂરી છે. રાજ્યના યુવા વર્ગને પણ મારી નમ્ર વિનંતી છે કે આપણે માર્ગ અકસ્માતમાં હેડ ઇન્જરી થવાના કારણે મૃત્યુ પામીને આપણે તો જતા રહીએ છીએ, પરંતુ આપણું પરિવાર છે બરબાદ થઈ જતું હોય છે. રાજ્યની સરકાર કે ભારત સરકાર હોય કે નામદાર સુપ્રીમ કોર્ટ હોય, આ બધાનું એક જ મત બને છે કે આ દેશની અંદર માર્ગ અકસ્માતમાં હેડ ઇન્જરીના કારણે જે માનવ મૃત્યુ થઈ રહ્યા છે એ માનવ મૃત્યુ ઘટાડવાશે તો આકરા પગલાઓ લેવા પડશે. અકસ્માતો અને માનવ મૃત્યુનું કારણ આપીને ફરી એકવાર સરકારે પોતાનું સ્ટેન્ડ બદલ્યું છે. મરજિયાત કરવામાં આવેલા આ કાયદાને હાઈકોર્ટમાં સોગંદનામું રજૂ કરીને ફરી એકવાર ફરજિયાત કરી દેવામાં આવ્યો છે. અને જણાવવામાં આવી રહ્યું છે કે જે રીતે માર્ગ અકસ્માતમાં લોકોના માથાઓમાં ઈજા પહોંચે છે તેના કારણે લોકોના મૃત્યુના પ્રમાણમાં પણ જે રીતે વધારો થઈ રહ્યો છે તેને રોકવા માટે હેલ્મેટને ફરજિયાત કરવામાં આવ્યું છે. ન માત્ર વાહન ચાલક પરંતુ સાથે જ તેની પાછળ બેસેલ વ્યક્તિને પણ હેલ્મેટ ફરજિયાતપણે પહેરવું પડશે. આ કાયદામાંથી બાળકોને પણ બાકાત નથી રાખવામાં આવ્યા. 12 વર્ષની ઉંમરના બાળકોથી માંડીને મહિલાઓ સુધી સૌ કોઈએ ફરજિયાત રીતે હેલ્મેટ પહેરવાનું રહેશે. સંવાદદાતા મયુર માકડિયા જોડાઈ ગયા છે આપણી સાથે. સરકારે ફરી એકવાર મયુર પોતાનું સ્ટેન્ડ બદલ્યું છે, મહિલાઓની સાથે સાથે બાળકો માટે પણ હવે આ હેલ્મેટને ફરજિયાત કરવામાં આવ્યું છે. શું કહી રહ્યા છે લોકો, આ નિર્ણયને કેટલો આવકારી રહ્યા છે કે પછી તેઓ ટીકા કરી રહ્યા છે, શું કહી રહ્યા છે? જી બિલકુલ, હાલ અમે અમદાવાદ અના ઇન્કમટેક્સ સર્કલ ખાતે છીએ અને અહીં લોકો સાથે જ આપણે વાત કરવાનો પ્રયાસ કરીશું. સરકારે ફરીથી હેલ્મેટ ફરજિયાત કરી દીધું છે, શું લાગે છે આપને? ચાલુ થઈ ગયું પણ સિગ્નલ કેમ, તમે કેમ નથી પહેરેલું? સિગ્નલ ચાલુ થઈ ગયું છે. તો હાલ તમે જે રીતે દ્રશ્યો જોઈ રહેલા છો, આ સિગ્નલ ખુલ્લું છે, અનેક જે લોકો છે તે હેલ્મેટ વગરના અહીં ફરી રહેલા છે અને સરકાર દ્વારા જે આ નિર્ણય કરવામાં આવેલો છે તે ચોક્કસ તેને બિરદાવી રહેલા છે અને સાથે જ તેને આવકાર આપી રહેલા છે. પરંતુ મોટો સવાલ એ છે કે તેમ છતાં પણ જે હેલ્મેટ છે તે લોકો નથી પહેરતા. આ સિગ્નલ ઉપર તમે જે રીતે જોઈ રહેલા છો, મોટાભાગના લોકોએ હેલ્મેટ પહેરેલો છે, અમુક લોકોએ હેલ્મેટ નથી પહેરેલો. આ તમામ જે લોકો છે તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું. સરકારે ફરી હેલ્મેટ ફરજિયાત કરી દીધું છે, કેમ તમે નથી પહેર્યું? જે રીતે તમે દ્રશ્યો જોઈ રહેલા છો, હેલ્મેટ ફરજિયાત કરી દીધેલો છે, કેમ તમે નથી પહેરેલો? અન્ય લોકો સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું. હેલ્મેટનો કાયદો એ ફરજિયાત છે, તમે હેલ્મેટ પહેરેલો છે, લોકોને શું સંદેશો આપવા માંગો છો? પહેરો તો સારું છે. અન્ય લોકો સાથે પણ આપણે વાત કરવાનો પ્રયાસ કરીશું. કાકા, હેલ્મેટનો કાયદો એ ફરજિયાત થઈ ગયેલો છે, હવે કેમ તમે હેલ્મેટ નથી પહેરેલો? મને તો કેન્સર છે, એટલા માટે મારી ગરદન બગડેલી છે, એટલા માટે હું પહેરી નથી, એટલા માથામાં વજન આવે છે, એટલા માટે. તો તમે હાલ જે રીતે દ્રશ્યો જોઈ રહેલા છો, મિશ્ર પ્રતિસાદ એ મળી રહેલો છે અને
લોકો છે તે હેલ્મેટ પહેરે છે. તે લોકોનું કહેવું છે કે હેલ્મેટ સુરક્ષા માટે ખૂબ જરૂરી છે અને તે ફાયદા માટે છે નાગરિકોના. પરંતુ બીજી તરફ તેવા પણ લોકો મળી રહેલા છે કે જે હેલ્મેટ વગર જ તેઓ ફરી રહેલા છે અને પોતાના જીવના જોખમે જે તમામ જે નાગરિકો છે તે ફરી રહેલા છે. હાલ તમે જે રીતે ઇન્કમટેક્સ ખાતે દ્રશ્યો જોઈ રહેલા છો તો અહીં મોટાભાગના જે લોકો છે તે હેલ્મેટ પહેરી અને નીકળી રહેલા છે. સિગ્નલ જેમ ખુલે છે તેમ તેમ તેઓ નીકળી રહેલા છે. પરંતુ થોડી માત્રામાં જે લોકો છે તે હેલ્મેટ નથી પહેરતા અને તે આ કાયદાનું પાલન નથી કરતા. ચોક્કસ તેમની જે જીવના જોખમે તેઓ આ જે હેલ્મેટ છે તે નથી પહેરતા અને કાયદાનું પાલન છે તે નથી કરતા. હજુ અન્ય લોકો સાથે પણ આપણે વાત કરવાનો પ્રયાસ કરીશું કે તેઓનું શું કહેવું છે. હાલ તમે જે રીતે દ્રશ્યો જોઈ રહેલા છો તો જે વકીલ બંધુઓ પણ અહીં છે અને આ એડવોકેટ મિત્રો અહીં સીએનો કાયદાનું સમર્થન માટે આવેલા છે, પરંતુ તેમની સાથે આપણે વાત કરવાનો પ્રયાસ કરીશું. રાજ્ય સરકાર દ્વારા ફરીથી હેલ્મેટનો કાયદો ફરજિયાત કરી દેવામાં આવેલો છે, કઈ રીતે જુઓ? હમણાં હેલ્મેટ માટે અમે ભેગા નથી થયા, અત્યારે અમે સીએએ સમર્થન માટે ભેગા થાય છે. પરંતુ હેલ્મેટ હેલ્મેટ હેલ્મેટના કાયદા હેલ્મેટના કાયદા માટે શું કરવું? તો તમે હાલ જે રીતે દ્રશ્યો જોઈ રહેલા છો તો અહીં જે ટ્રાફિક સિગ્નલ છે તેની ઉપર જે લોકો છે તો થોડા લોકો એ હેલ્મેટ સાથે જોવા મળે છે અને થોડા લોકો હેલ્મેટ વગર એ જોવા મળી રહેલા છે. એટલે કે મિશ્ર પ્રતિસાદ એ મળી રહેલો છે. ચોક્કસ આવનારા દિવસોની અંદર સરકાર આ કાયદાને કડક કરશે, ત્યારબાદ જ જે લોકો છે તે કાયદાનું સ્વરૂપ જે રીતે કડક હોય છે ત્યારબાદ જ તેનું પાલન કરતા હોય છે. બિલકુલ મયુર, આભાર આપનો અમારી સાથે જોડાવા માટે અને સમગ્ર જાણકારી માટે. લોકોમાં હજુ પણ હેલ્મેટને લઈને એટલી જાગૃતતા નથી આવી, કારણ કે સરકારે અવારનવાર આ નિર્ણયને લઈને યુટર્ન લીધા છે, લોકોને કન્ફ્યુઝ કર્યા છે. આ સાથે જ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. નમસ્કાર.